નમસ્કાર, મંતવ્ય મધ્યાહન સાથે હું છું બેનઝીર. સમાચારોમાં સૌથી પહેલા જોઈશું મહત્વના સમાચાર. સમાચાર છે રાજકોટથી. રાજકોટમાં જિલ્લા પંચાયતમાં રાજકારણ ગરમાયું તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયત સદસ્ય અને બળવાખોર જૂથ અગ્રણી, નવ સદસ્યો પૈકી છ સદસ્યોએ ફરી બળવો કર્યો છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને રાજીનામું આપ્યું છે તો બળવો થયો છે, અને આમાં જ ચેરમેન રેખાબેન પટોડિયાએ પણ રાજીનામું આપ્યું છે. અહેવાલો સામે આવી રહ્યા છે રાજકોટથી. ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત હતી તો અવિશ્વાસની દરખાસ્ત પહેલા જ રાજીનામું આપ્યું છે. રાજકારણ ગરમાયું છે જિલ્લા પંચાયતમાં રાજકોટમાં. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મયુર. મયુર, જિલ્લા પંચાયતમાં અત્યારે રાજકારણ ગરમાયું છે, રાજીનામા પર પડી ગયા છે, અત્યારે વધુ શું અહેવાલો આવી રહ્યા છે? બિલકુલ, જિલ્લા પંચાયતની અંદર અત્યારે આ મામલે એક મહત્વની બેઠક મળી રહી છે અને આમાં રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે રાજીનામું આપનાર રેખાબેન છે તે અત્યારે લગભગ 12:15 વાગ્યા સુધી જિલ્લા પંચાયતની અંદર ગેરહાજર હતા. રેખાબેન જ નહીં પરંતુ રેખાબેનની સાથે રહેલા જે 9 સદસ્યો છે તેઓએ પોતાની જ પાર્ટીની સામે બળવો કર્યો હતો અને ત્યારબાદ રેખાબેનને ટૂંક સમય માટે કારોબારી ચેરમેન તરીકે રાખવામાં આવ્યા હતા. રેખાબેન સામે જ હવે જે બળવાખોર સદસ્યો છે તેમણે બળવો કરીને તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્ત વિકાસ કમિશનર સુધી પહોંચી હતી અને મામલો લિટિગેશન સુધી પણ પહોંચ્યો હતો. હવે આખે આખા મામલાની અંદર નવો વળાંક ગઈકાલે સાંજે જ આવ્યો જ્યારે રેખાબેને પોતે રાજીનામું ધરી દીધું છે ડીડીઓને અને પોતાનું રાજીનામું સ્વીકારી લેવા માટે ડીડીઓને વિનંતી પત્ર પણ આપ્યો છે. રાજીનામાની પાછળ સૌથી મોટી ભૂમિકા એસીબીના છટ્ટામાં આવેલા કેપી પાદરિયા હોવાનું કહેવાય રહ્યું છે. કારણ કે જે બળવાખોર જૂથ છે તે 18 સદસ્યોના બળવાખોર જૂથની અંદર 9 સદસ્યો હતા, તેમને જ રેખાબેનને કારોબારી ચેરમેન બનાવ્યા હતા અને હવે એ 9 પૈકીના 6 સદસ્યો છે તેમને રેખાબેનની સામે બળવો કર્યો હતો. હાલ બેઠક મળી રહી છે, બેઠક બાદ આ રાજીનામાનો સ્વીકાર કરવામાં આવશે અને નવા ચેરમેન માટે નવી બેઠક યોજવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા પંચાયતની અંદર જ્યારે આર્થિક વહીવટનું સૌથી મોટું જો કોઈ કેન્દ્ર બિંદુ હોય તો તે છે કારોબારી ચેરમેનનું પદ અને તેની કમિટી. અહીંયાથી જ વિવાદ શરૂ થયો હતો જ્યારથી અર્જુન ખાટડિયાને કારોબારીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અર્જુનભાઈના પત્નીને પ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યારથી વિવાદનો વંટોળ શરૂ થયો. અર્જુનભાઈની સામે તેના પત્નીની સામે બળવો થયો, કોંગ્રેસ પાર્ટીની સામે બળવો થયો અને આખે આખા બળવા પાછળ ગોંડલનું જે બીજેપીનું જૂથ છે તેને જવાબદાર માનવામાં આવે છે. હવે સૌથી મોટો વળાંક બેનઝીર રસપ્રદ એ રીતે રહ્યો છે કે જે 18 સદસ્યો બળવાખોર હતા તેની અંદર જ 9 સદસ્યોએ બળવો કર્યો છે. તે પૈકીના 6 સદસ્યોએ રેખાબેનની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને હવે નવા જે કારોબારી ચેરમેન છે તેની પસંદગી આગામી બેઠકની અંદર થવાશે. એના કરતાં પણ સૌથી રસપ્રદ બાબત એ છે કે 4.5 વર્ષ કરતાં વધુ સમયની અંદર જિલ્લા પંચાયતમાં આ પ્રકારના 3 બળવાઓ થયા છે અને 3 બળવા કોંગ્રેસના સદસ્યોએ જ કોંગ્રેસની સામે કર્યા છે. જી જી, બિલકુલ મયુર, ક્યાંક ને ક્યાંક રાજકારણ તો ચોક્કસ ગરમાયું છે અને 9 સદસ્યોમાંથી 6 સદસ્યોએ અત્યારે બળવો કર્યો છે. મયુર, ખાસ કરીને જો અવિશ્વાસની દરખાસ્તની વાત કરીએ, અવિશ્વાસની દરખાસ્ત પહેલા જ રેખાબેને રાજીનામું કેમ આપી દીધું, અહીંયા પણ આ એક મોટો સવાલ બને છે. કારણ કે અવિશ્વાસની દરખાસ્ત ન થાય, અવિશ્વાસની દરખાસ્તને મંજૂર કરવામાં ન આવે, બેઠક ન મળે તેના માટે અનેક ત્રાગાઓ કરવામાં આવ્યા હતા. અંતે તમામે તમામ જે ત્રાગાઓ છે તે નિષ્ફળ નીવડ્યા હતા. કારણ કે જે 9 સદસ્યો હતા કમિટીની અંદર તે તમામે તમામ સદસ્યોએ જ રેખાબેનને બનાવ્યા હતા. હવે રેખાબેન પાસેથી ચેરમેન પદ લઈ લેવા માટે 6 સદસ્યોએ બળવો કર્યો હતો. ગઈકાલે સાંજ સુધી આ બળવાની અંદર વાટાઘાટો ચાલી હતી. વાટાઘાટો નિષ્ફળ નીવડતા જ અંતે રેખાબેને રાજીનામું આપ્યું છે અને આ રાજીનામાની પાછળ કેપી પાદરિયા હોવાનું કહેવાય રહ્યું છે. જી જી, અહીંયા ખાસ વાત એ થાય છે મયુર કે રેખાબેનની હવે સાથે કોણ છે અને તેમની વિરુદ્ધમાં કોણ છે. બેનઝીર, એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે કોંગ્રેસના જે સદસ્યો 34-34 ચૂંટાયેલા છે તેમનો તેમની પોતાની પાર્ટી ઉપર જ વિશ્વાસ નથી, તેમના સાથીદારો ઉપર જ વિશ્વાસ નથી. દર 2 દિવસે એક નવો સદસ્ય બળવો કરે છે, એક નવો સદસ્ય નવું જૂથ રચી નાખે છે, દર અઠવાડિયે નવા જ પ્રકારના જૂથની નવી કમિટી બની જાય છે. એટલે એક રીતે કહી શકાય કે કોંગ્રેસના જે 34-34 સદસ્યો છે એક પ્રકારનું રાજકીય સરકસ રમી રહ્યા છે અને જિલ્લા પંચાયતનો વિકાસ આ સરકસે ગોટાળે ચડાવી દીધો છે. 4 વર્ષની અંદર રાજકોટ જિલ્લાની અંદર એક પણ પ્રકારના વિકાસના કામો ન થવા પાછળ આ બળવાખોરો અને જે ચૂંટાયેલા સદસ્યો છે તેમની મહત્વાકાંક્ષાઓ જવાબદાર માનવામાં આવે છે. જી જી, બિલકુલ. નવા ચેરમેન તરીકે હવે કોનું નામ દેખાઈ રહ્યું છે મયુર?
બે નામો છે, એક તો ચંદુભાઈ સિંગાળાનું નામ છે અને બીજું નામ છે કેપી પાદરિયાનું. કેપી પાદરિયા સામે મુશ્કેલી એ વાતને લઈને થશે, કારણ કે તેઓ જેતપુરના એક પ્રકરણની અંદર લાંચ કેસમાં એસીબીના છકટાની અંદર ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમને દોષિત જાહેર નથી થયા. નૈતિકતાની વાત આવે તો ચોક્કસ પ્રકારે તેમને ચેરમેન બનાવવા સામે અન્ય સદસ્યો વાંધો લઈ શકે છે, પરંતુ કેપી પાદરિયા છે તેમને જ આ બળવો કરાવીને રેખાબેન પાસે રાજીનામું અપાવ્યું છે. એટલે 100એ 100% એવી શક્યતાઓ અન્ય સદસ્યો વ્યક્ત કરી રહ્યા છે કે કેપી પાદરિયાને ચેરમેન બનવું છે. આખી જિલ્લા પંચાયતનો જે છેલ્લા 6 મહિનાનો વહીવટ બાકી રહ્યો છે તેની અંદર અનેક પ્રકારની ફાઇલો મંજૂર કરાવી છે અને તેના માટે જ તેઓએ આ બળવો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે શક્યતા છે કે આગામી જે બેઠક મળશે નવા ચેરમેન માટેની તેમાં કેપી પાદરિયાને ચેરમેન તરીકે બનાવી દેવામાં આવે, અથવા તો તેની નજીકના અને તેના જે કહ્યાગ્ર વ્યક્તિ છે તેને ચેરમેન બનાવવામાં આવે. અત્યારે તો રાજીનામું આપી દીધું છે અને નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. બેઠકની વાત કરીએ, શું લાગી રહ્યું છે, ક્યારે થશે આ બેઠક અને ક્યારે નવા ચેરમેનની જાહેરાત થઈ શકે છે? હાલ તો આજની જે બેઠક છે તેમાં માત્ર રાજીનામું મંજૂર કરવાની ઔપચારિકતા જ નિભાવવામાં આવશે, પરંતુ નવા ચેરમેન માટેની બેઠક છે તેના માટેનો બકાયદા એજન્ડા બહાર પાડવાનો હોય છે. એજન્ડા બહાર પાડ્યા બાદ નવી તારીખ સામે આવશે અને ત્યારબાદ નવા ચેરમેનની વરણી થશે. આ પ્રક્રિયા શક્યતા છે કે છેલ્લા જે પ્રકારે રાજકારણ રમાયું છે આવનારા 15 દિવસની અંદર આ પ્રક્રિયા થઈ જાય તેવું જોવા મળી રહ્યું છે. જી જી બિલકુલ મયુર, સમગ્ર અત્યારે જે રાજકારણ ગરમાયું છે, રાજીનામું પડ્યું છે ચેરમેનનું, રેખાબેનનું ક્યાંક ને ક્યાંક ભૂમિકા કારોબારી ચેરમેન પદને લઈને તેમજ જિલ્લા પ્રમુખની જે પસંદગી છે તેને લઈને કહી શકાય, કારણ કે હવે જિલ્લા પંચાયતનો જે સમયગાળો છે તે માત્ર 8 મહિનાનો જ બચ્યો છે અને 8 મહિનાની અંદર હવે જે કોઈ બાકી રહેતા કામો છે અથવા તો પોતાના વિસ્તારના લોકોને ખુશ કરવાની વાત છે, કાર્યકર્તાઓને ખુશ કરવાની વાત છે, તેના માટે તમામ સદસ્યો લાગી ગયા છે અને છેલ્લે છેલ્લે પણ લડી લેવા માટે જે બાવળિયાનું જૂથ છે અને જે ગોંડલનું જૂથ છે બીજેપીનું તે પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે, જેથી કરીને કોંગ્રેસ છે તે ચૂંટણીમાં જાય તે પહેલાં જ વેરવિખેર થઈ જાય. જે પ્રકારે સરદારમાંથી સદસ્યોએ રાજીનામા આપ્યા હતા, જે પ્રકારે કુંવરજીભાઈના સમર્થનની અંદર બીજેપીના સદસ્યોએ બળવો કર્યો હતો કોંગ્રેસમાંથી અને ગોંડલના ટેકાથી આખે આખું રાજકારણ રમાયું હતું. અને શક્યતા છે કે આવનારા જે 3 થી 4 મહિના છે તે જિલ્લા પંચાયતની અંદર આ જ પ્રકારે ડામાડોળ સ્થિતિની અંદર જોવા મળી શકે છે. જી જી મયુર, આભાર અમારી સાથે જોડાયા, તમામ વાતચીત કરી, ચર્ચા કરી તે બદલ. રાજકોટથી અમારા સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા હતા. સ્પષ્ટપણે વાત થઈ, રાજીનામું પડ્યું છે, રેખાબેને રાજીનામું આપ્યું છે ચેરમેન પદેથી, પરંતુ જિલ્લા પંચાયતમાં અત્યારે આ રાજીનામા બાદ ગરમાવો આવ્યો છે. 9 સદસ્યો પૈકી 6 સદસ્યોએ બળવો કર્યો છે અને આજ બળવા બાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને આખરે રાજીનામું આપ્યું છે. નવા નામ પર પણ વિચારણા થઈ રહી છે. ચેરમેન રેખાબેન પટોડિયાએ રાજીનામું આપ્યું છે. મહત્વની બેઠક થશે, પરંતુ આ બેઠક આગામી દિવસોમાં થાય તેવા અહેવાલ છે, કારણ કે આજે જે બેઠક થઈ છે તેમાં માત્ર રાજીનામું અપાયું છે અને રાજીનામાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. નવા ચેરમેન તરીકે 2 નામ છે. કેપી પાદરિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે.